ધોરણ આઠમાં ચેપ્ટર પાંચ છે કોલસો ને પેટ્રોલિયમ આપણી પાયાની જરૂરિયાતો માટે આપણે જુદા જુદા પદાર્થ વાપરીએ છીએ તેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોમાંથી બનેલા હોય તો કોષ્ટક છે કે કુદરતી કેટલા મળી આવે માનવસર્જિત કેટલા બનેલા હોય એમાં છે શું માનવ પ્રકૃતિને લીધે હવા પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે શું પાણી મર્યાદિત અમર્યાદિત સંસાધન છે બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય બે જૂથમાં વેચી શકાય એક તો પુનઃ પ્રાપ્ય એટલે કે આ સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી દાખલા તરીકે હવા અને સૂર્યપ્રકાશ તો એ ક્યારેય ખલાસ થાય નહીં એટલે કે પુનઃ પ્રાપ્ય થઈ શકે પછી છે પુનઃ અપ્રાપ્ય એટલે કે ટૂંકમાં એ પૂરા થઈ જાય ખલાસ થઈ શકે એવા તો એમાં છે જંગલ વન્યજીવ ખનીજો કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરે તો આવા બધા છે એ પૂરા થઈ જાય એમાં પહેલું છે આપણે એમાં અશ્મિ બળતણને આ બધા પેટ્રોલિયમને એ બધા છે ને અશ્મિ બળતણ તરીકે પણ આપણે ઓળખીએ હવે એમાં પહેલું છે કોલસો તો એમાં જો તમે કોલસાને જોયું હશો તો અથવા તેના વિશે સાંભળ્યું હશે તે પથ્થર જેવા કાળા રંગનો સખત એટલે કે કઠણ હોય છે રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા વપરાતો હતો પહેલાં રેલગાડીમાં વપરાતો હતો તે તાપ વિદ્યુત મથકમાં પણ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વપરાય કોલસો ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે હવે કોલસાની વાર્તા લગભગ ત્રણસો મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજ્યુક વિસ્તારોમાં ગીચ જંગલો એટલે ગાઢ જંગલો હતા પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો ઊંચા તાપમાન અને દબાણને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવાય કાર્બોનાઇઝેશન એટલે એમાં કાર્બન વધારે હોય અને મૃત વનસ્પતિનું કોલસામાં ધીરા રૂપાંતરણથી ને કહેવાય કાર્બોનાઇઝેશન વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાથી લીધે આ કોલસાને કહેવાય કહેવાય અશ્મિ બળતણ પણ કહે છે જો આ આકૃતિ પાંચ પોઈન્ટ બે એપી કોલસાની ખાણ છે જ્યારે કોલસાને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે કોલસો સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા કરે છે કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક કોલટાર કોલગેસ મેળવવા ઉદ્યોગોમાં ઉપરની પ્રક્રિયા કરવામાં આવે છે હવે એમાં પેલું છે કોક તો તે સખત છિદ્રળો અને કાળા રંગનો પદાર્થ છે તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે પછી છે કોલટાર તે કાળું ઘટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે તે લગભગ બસો જેટલા પદાર્થોનું મિક્સ મિશ્રણ છે બસો પદાર્થથી બનાવવામાં આવે આ કોલ્ટાર છે એ કોલ્ટારમાંથી મળતી નીપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો દવાઓ વિસ્ફોટકો સુગંધિત દ્રવ્યો પ્લાસ્ટિક પેઇન્ટ્સ ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં વપરાય છે રસપ્રદ વાત એ છે કે ફુદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલટારમાંથી જ બને છે પછી એમાં ત્રીજું છે કોલગેસ ગેસ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના કારખાનામાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે તો આ કોલગેસ કેમ વપરાય તો કે ઉદ્યોગોની આસપાસના કારખાનામાં કોલગેસ બળતણ તરીકે વપરાય પછી એમાં છે બીજું છે પાંચ પોઈન્ટ બે પેટ્રોલિયમ તમે જાણો છો કે બળતર તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાયકલ સ્કૂટર અને કારમાં વપરાય છે ભારે વાહનોમાં ટ્રક ને ટ્રેક્ટર જેવામાં ડીઝલથી ચાલે પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે હવે પેટ્રોલિયમ કઈ રીતે બન્યું તો કે સમુદ્રમાં રહેલા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહ સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢકાતા જાય છે લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં થતા ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાઈ જાય તો આવી રીતે એ પેટ્રોલ બની ગયા આપણે જે ગાડીઓમાં પેટ્રોલ નાખીએ આવી રીતે બને છે હવે એનું શુદ્ધિકરણ કઈ રીતે થાય તો કે પેટ્રોલિયમે ઘેરું તેલી પ્રવાહી છે તે અણગમતી વાસ ધરાવે છે તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ વાયુ પેટ્રોલ ડીઝલ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને કહેવાય શુદ્ધિકરણ અને પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગોને કોષ્ટકમાં દર્શાવેલા છે તો એમાં પેટ્રોલ છે તો એનો ઉપયોગ ક્યાં હોય તો કે મોટર મોટરનું બણતણ હવાઈ જહાજનું ક્લિનિંગ માટે વપરાય બરાબર એવી રીતે પછી એક પાંચ પોઈન્ટ ત્રણ છે કુદરતી વાયુ કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અસ્મિત બણતણ છે કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ એટલે કે સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તરીકે સંગ્રહ કરવામાં આવે છે સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે પણ કરવામાં આવે છે અને આજકાલ એનો વાહન વ્યવહારમાંય ઉપયોગ થઈ જાય છે કારણ કે એ ઓછું પ્રદૂષણ કર અને સ્વચ્છ બળતણ છે એટલા માટે સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેની થી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે પાઇપલાઇનની આવી વ્યવસ્થા વડોદરા એટલે કે ગુજરાતનું આપણું શહેર દિલ્હીના કેટલાક ભાગ તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ થાય છે ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહસ્થાનો છે તો કે ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર અને ક્રિષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે ટોપિક છે પાંચ પોઈન્ટ ચાર કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે આ પ્રકરણની શરૂઆતમાં જ તમે ભણ્યા કે કેટલાક કુદરતી સંસાધનો ખૂટી જાય એવા છે જેવા કે અશ્મિ બળતણ જંગલ ખનીજો વગેરે તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે મૃતજીવોને આ બળતણમાં રૂપાંતરિત થતાં લાખો વર્ષો લાગ્યા બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહસ્થાનો ફક્ત થોડાક શતક સુધી ચાલે તેવા છે વળી આ બળતણનું દહન વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે સાથે પણ સંકળાયેલો છે આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય આને કારણે સારું પર્યાવરણ ગ્લોબલ વોર્મિંગ ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહે ભારતની ધ પેટ્રોલિયમ કન્વર્ઝેશન એન્ડ રિસર્ચ એસોસિએશન એટલે કે પીસીઆરએ સંસ્થા વાહન ચલાવવા સમયે પેટ્રોલ અને ડીઝલની બચત કઈ રીતે કરવી તેની સલાહ આપે છે મા નીચે મુજબ છે બને ત્યાં સુધી એક ધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવો ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમે તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો અને વાહનની નિયમિત જાળવણી રાખો